આપણે બે ચેપ્ટર કમ્પ્લીટ થયા, ઓવર થયા. નેક્સ્ટ આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 6 છે, પોલિમર્સ, ઇલાસ્ટોમર એન્ડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ. ઓકે, આમાં આપણે કેટલી સ્ટડી કરવાની છે એ જોઈ લઈએ. આપણે ટાઈપ ઓફ પોલિમર છે એક એની ડિટેલ્સમાં જોવાની છે, દેન પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકની કઈ કઈ કેટેગરી છે એ જોવાની છે. પછી પોલિમર મતલબ કે અલગ અલગ ટાઈપના જે પ્લાસ્ટિક બનેલા હોય એ કઈ રીતે બને છે, એનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતના છે, એની પ્રોપર્ટીઝ છે એ કઈ રીતે છે, એના યુઝિસ ક્યાં છે એ બધા જોવાના છે. નેક્સ્ટ ઇલાસ્ટોમર છે, મતલબ પ્લાસ્ટિક ટાઈપનું હોય છે. પછી રબર છે, રબર કઈ રીતે બને છે, પછી સારી ક્વોલિટીના બનાવવા હોય તો કઈ રીતે છે એ રીતના છે. પછી ગ્લાસ પૂલ છે, થર્મોકોલ છે, એના યુઝિસ ક્યાં છે, એની પ્રોપર્ટીઝ શું છે એ બધી સ્ટડી છે આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. ઇન્ટ્રોડક્શનનો પોર્શન છે. ઓકે, હવે જો આમાં તમને બતાડેલું છે, ફર્સ્ટ વન જે ફિગર બતાડેલી છે એમાં તમને બોલ ટાઈપનું દેખાય છે. ઓકે, સેકન્ડમાં બોલની સાઇઝ છે અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન છે. ઓકે, નાની સાઇઝના અને મોટી સાઇઝના બે સાઇઝના છે. ઓકે, હવે એ જે બોલ્સ છે એ બોલ્સ નથી, ખરેખર એટમ્સ અથવા મોલિક્યુલ છે, મતલબ અણુ કે પરમાણુ. ઓકે, હવે એની નીચે જો એકબીજા સાથે શું થઈ ગયા છે, કનેક્ટ થઈ ગયા છે. ઓકે, એટલે કનેક્ટ થઈ ગયા છે મતલબ કે એકબીજા સાથે જોડાઈ ગયા છે. ઓકે, જોડાઈ અને પછી શું થાય છે, લાંબી ચેઇન બનતી હોય છે એ છે. ઓકે, હવે અહીંથી સ્ટાર્ટ થાય છે. ડેફિનેશન છે પોલિમર અને મોનોમર. ઓકે, હવે કઈ રીતના, જો જે સિંગલ સિંગલ છે, જે નાના નાના એટમ કે મોલિક્યુલ અણુ કે પરમાણુ જે સિંગલ છે, ઓકે, તો એને આપણે મોનોમર કહેશું. ઓકે, પણ એ જ્યારે એકબીજા સાથે કનેક્ટિંગ મતલબ જોડાઈ જાય અને જ્યારે લોંગ ચેઇન ફોર્મમાં બનાવે, લાંબી સાંકળ જેવી રચના કરે, લોંગ ચેઇન બનાવે, ત્યારે આપણે એને પોલિમર કહી શકશું. ઓકે, પોલી મતલબ કે ઘણા બધા અને મોનોમર મતલબ કે એક જ હશે એ. ઓકે, હવે જે પોલિમર બનશે તો ઓબ્વિયસલી એનું મોલિક્યુલર વેઇટ છે એ વધારે હશે, કારણ કે સિંગલ અણુ કે પરમાણુ હોય, ઓકે, તો એનું વેઇટ છે ઓછું હોય, પણ એ એક સાથે મેં 10 જેટલા લઈ અને ચેઇન કરી નાખી કનેક્ટિંગ કરીને, ઓકે, તો એ જે પોલિમર બન્યો એનું મોલિક્યુલર વેઇટ વધારે હશે. ડેફિનેશન છે ઓફ પોલિમર એન્ડ મોનોમર. પોલિમર એટલે કે ઊંચો અણુ ભાર ધરાવતો પદાર્થ. ઓકે, જે આપણે એને કીધું પોલિમર. મેક્રોમર નામથી પણ ઓળખવામાં આવે છે. મેક્રો મતલબ કે ઘણા બધા. ઓકે, આવા મોટા અણુઓ નાના અણુઓમાંથી પ્રાપ્ત થાય છે. ઓબ્વિયસલી ડાયરેક્ટલી મોટા ન હોય લોકો. ઓકે, નાના નાના અણુ મોલિક્યુલ એટમ્સ પરમાણુ બધા જોઈન્ટ થઈને પોલિમર બનતું હોય. મોનોમર તરીકે ઉપયોગ કરી અને પોલિમરાઇઝેશનની ક્રિયાથી પોલિમર બનાવવામાં આવે છે. એ જ મોનોમર બધા જોઈન્ટ થશે અને પોલિમર છે એ બનશે. હવે એમાં એણે શું કીધું છે, ઇથિલિન. ઇથિલિનની ફોર્મ્યુલા છે એ છે CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, એટલે એને હું એવી રીતે લખી શકું C2H4. ઓકે, ઇથિલિન છે એ મોનોમર છે. આવા ઘણા બધા મોનોમરને મેં લીધા. ઓકે, અને પ્રોપર મેં એમાં ટેમ્પરેચર અપ્લાય કર્યું અને પ્રેશર અપ્લાય કર્યું. ઓકે, તો એ મોનોમરની છે એક લાંબી ચેઇન બની ગઈ. ચેઇન બની ગઈ એને હું પોલિમર કહીશ. ઓકે, અને આ જે ક્રિયા થઈ મોનોમરમાંથી પોલિમર બનવાની એને પોલિમરાઇઝેશન કહેવાશે. ઓકે, પોલી મતલબ કે એક કરતાં વધારે અને મોનોમર મતલબ કે એક જ. ઓકે, જો બહુ ઘટક શબ્દનો ગ્રીક ભાષામાં અર્થ થાય છે પોલી એટલે ઘણા બધા અને મર્સ એટલે વિભાગ. ઓકે, અને મોનોમર એટલે કે એવો અણુ જેમાંથી બહુ ઘટક બનતા હોય, એટલે જે બેઝિક સિમ્પલ હશે, સિંગલ હશે એને મોનોમર કહેવાશે, અને લોંગ ચેઇન ફોર્મ થશે ત્યારે એને પોલિમર કહેવાશે. હવે જો અહીંયા મેં ઇથિલિન લીધેલો છે CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, મોનોમર. ઓકે, એક જ લીધેલો છે. ઓકે, હવે એમાંથી પ્રોપર મેં ટેમ્પરેચર ને પ્રેશરને બધું અપ્લાય કર્યું, એમાંથી મને
પોલિમર બને છે. તો કઈ રીતના? સીએચ ટુ ડબલ બોન્ડ છે એ બ્રેક થઈ ગયો, તૂટી ગયો, પાછો સીએચ ટુ. અને કેટલી વખત એ લાંબી ચેઇન બને છે? તો કે મને ખબર નથી કેટલી વાર, એટલે ઇન્ફાઇનાઇટ ટાઈમ. એટલે અહીંયા આવી જશે એન, સીએચ ટુ સીએચ ટુ એન ટાઈમ્સ. એટલે એન છે એનો મતલબ થાય છે કે લોંગ ચેઇન જે બનશે એના પરથી આપણે એને પોલી નામ કહીએ છીએ. ઓકે, એટલે જો આગળ જે હતો એ ઇથિલિન હતું, એમાંથી જે બન્યું એને કહેવાશે પોલી ઇથિલિન. ઓકે, પોલી વર્ડ ક્યાંથી આવ્યો? એન ટાઈમ્સ છે, એટલા બધા યુનિટ્સ છે કમ્બાઈન થયા અને પોલિમર બન્યો છે, એટલા માટે એને પોલી ઇથિલિન કહેવાશે. ઓકે, લેફ્ટ સાઈડ ડાબી બાજુ જે બતાડે છે ઇથિલિન એ મોનોમર છે, અને આ બાજુ જે થયું છે એ પોલી ઇથિલિન, એ છે એ પોલિમર છે. ઇથિલિન એ એકાંકી અણુ છે. ઓકે, જ્યારે પોલી ઇથિલિન છે એ ઘણા બધા હશે, અને આ અણુમાંથી બહુ સંયોજિત અણુ બનવાની જે ક્રિયા છે, ઓકે, એને બહુ સંયોજીકરણ કે બહુ ઘટકતા કે એ રીતના કહેવાશે, પોલિમરાઇઝેશન. ઓકે, હવે પોલિમરનું છે. એક જ અથવા જુદા જુદા પ્રકારના સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને વિરાટ નિપજ રૂપે આપે છે તેને પોલિમર કહે છે. ઓકે, હવે જો ઇથિલિન જે હતું એ જ લીધેલું છે. ઓકે, હવે એ મેં એક જ ટાઈપના લઉં તો પણ ઓકે, અલગ અલગ ટાઈપના બે ત્રણ લઉં તો પણ ઓકે. રાઈટ નાઉ મેં ઇથિલિન લીધેલું છે, સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ ઇથિલિન. ઓકે, એમાંથી જો મેં પોલી ઇથિલિન બનાવેલું છે, સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ એન ટાઈમ્સ. એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ પોલિમરનું ફોર્મેશન થતું હોય ત્યારે ડબલ બોન્ડ હશે જે ડાબી બાજુ ઇથિલિનના. ઓકે, એ બ્રેકડાઉન થશે, ક્યાં કયા કેટલા કાર્બન ગયા એનું અરેન્જમેન્ટ ક્યારેય પણ પોલિમરમાં સમજવામાં આવતું નથી. ઓકે, પોલિમરમાં ક્યારેય વેલેન્સી ચેક થતી નથી, ક્યાં કેટલા ઇલેક્ટ્રોન ગયા એક પણ વસ્તુ પોલિમરમાં ચેક કરવામાં આવતું નથી. ઓકે, એટલે પોલી ઇથિલિન એન ટાઈમ્સ. હવે આ એના પરથી જ છે, સાદો કાર્બનિક અણુ કે જે રાસાયણિક બંધથી જોડાય અને પોલિમર બનાવે એને આપણે મોનોમર કહેશું. ઓકે, સિમ્પલ યુનિટ, સિંગલ યુનિટ હશે, એમાંથી પછી કેમિકલ બોન્ડિંગથી બધે બધું અટેચ થશે અને ફાઇનલી આપણને પોલિમર મળશે. પણ જ્યાંથી સ્ટાર્ટ થયું હતું બેઝિક યુનિટ એ મોનોમર હશે. ઓકે, પોલી ઇથિલિન છે એ પોલિમર છે, પણ એનો મોનોમર હશે તે ઇથિલિન હશે. ઓકે, પોલી પ્રોપિલિન છે તો મોનોમર છે એ પ્રોપિલિન હશે. રિવર્સ જોઈએ, પહેલાં મોનોમર જોઈએ, મોનોમર છે એ ઇથિલિન, તેમાંથી પોલિમર છે એ શું ફોર્મ થશે? તો કે પોલી ઇથિલિન. પ્રોપિલિન તો પોલી પ્રોપિલિન, બ્યુટાડાઇન તો પોલી બ્યુટાડાઇન, ઓકે, સ્ટાયરીન તો પોલી સ્ટાયરીન. ઓકે, એ રીતના પીવીસી છે તો વિનાઇલ ક્લોરાઇડ, પોલી વિનાઇલ ક્લોરાઇડ હશે, તો એમાંથી વિનાઇલ ક્લોરાઇડ. ઓકે, હવે આ જો જેટલા પણ અણુઓ છે, સપોઝ કે સાદા કાર્બનિક અણુઓ જો બે જોડાયેલા હોય, ઓકે, તો એને ડાઇમર કહેવાય. સાદા કાર્બનિક અણુઓ જો ત્રણ જોડાયેલા હોય તો એને ટ્રાઇમર કહેવાય, ચાર જોડાયેલા હોય તો એને ટેટ્રામર કહેવાય, અને આપણને ખબર જ નથી મતલબ કે અસંખ્ય જેટલા જોડાયેલા હશે તો એને પોલિમર કહેવાશે. સપોઝ કે સીએચ ટુ સીએચ ટુ, ઓકે, ઇથિલિન મેં નામે બે મોલિક્યુલ લીધા, તો મને સામે પોલી ઇથિલિન છે એના પણ બે જ મોલિક્યુલ મને મળશે, ઈ ટાઈપનું હશે તેને ડાઇમર કહેવાશે. હવે મેં સપોઝ પોલી પ્રોપિલિન લીધું, મતલબ કે પ્રોપિલિન લીધેલું હશે, એમાંથી હું પોલી પ્રોપિલિન બનાવું છું, તો પ્રોપિલિનના મેં ત્રણ મોલિક્યુલ લીધા છે, તો મને પોલી પ્રોપિલિનના પણ ત્રણ જ મોલિક્યુલ મળશે, તો એ ટાઈપનું હશે ને ટ્રાઇમર કહેવાશે. બ્યુટાડાઇન ના મેં ચાર મોલિક્યુલ લીધા છે, તો પોલી બ્યુટાડાઇન છે ને પણ મને ચાર જ મોલિક્યુલ મળશે, તો એને ટેટ્રામર કહેવાશે. ઓકે, હવે મેં બીજો કોઈ સબસ્ટન્સ લીધેલો છે કે સ્ટાયરીન લીધેલું છે. સ્ટાયરીનના કેટલા મોલિક્યુલ લીધા છે મેં? તો કે એન ટાઈપ, એટલે અસંખ્ય. તો એમાંથી જે પોલીસ્ટાયરીન બન્યું એ પણ એન ટાઈમ બનેલું છે, અસંખ્ય ટાઈમ.
ओके, तो एने एनी आगळ वर्ड आवशे पोली, पोलीस्टायरीन। ओके, जेने कहेवाशे पोलीमर। ओके, अत्यार सुधी आपणे एक पोलीमरनो मतलब शुं ई जोवानुं, एक मोनोमरनो मतलब छे ई शुं छे। ओके, त्यां सुधीनी स्टडी थई। नेक्स्ट छे पोलीमराइजेशन। पोलीमराइजेशन मतलब शुं के पहेला आपणे मोनोमर लीधेलो छे, तो मोनोमर छे एनुं ओब्वियसली मॉलिक्युलर वेइट आपणे जे अणुભાર કહીએ ઈ શું હશે, નાનો હશે, ઓછો હશે। ઓકે, પછી એકબીજા સાથે લોકો કેમિકલ બોન્ડિંગથી જોડાશે, જોડાઈ અને વધારે વધારે મોલિક્યુલર વેઇટ, હેવી વેઇટવાળો મોલિક્યુલ બનાવશે। આ આખી પ્રોસેસ થઈ એને કહેવાશે પોલિમરાઇઝેશન। ઇથિલિનના અનેક અણુઓ ભેગા થશે તો પોલી ઇથિલિન બનશે, આને શું કહેવાશે પોલિમરાઇઝેશન। નેક્સ્ટ છે ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ। હવે જોજો, પોલિમર્સનું ક્લાસિફિકેશન છે એ ઘણા બધા અલગ અલગ કેટેગરી વાઇઝ થાય છે। હવે ફર્સ્ટ વન છે એ છે ક્લાસિફિકેશન ઓફ પોલિમર ઓન બેઝિસ ઓફ મોલિક્યુલર સ્ટ્રક્ચર। ઓકે, ઓન ધ બેઝિસ ઓફ મોલિક્યુલર સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચરને રિગાર્ડિંગ છે। એમાં ત્રણ કેટેગરી, એક મતલબ કે પોલિમરના સ્ટ્રક્ચરને બેઝિસ ઓન મોલિક્યુલર સ્ટ્રક્ચર ત્રણ કેટેગરીમાં ડિવાઈડ થઈ છે। લિનિયર છે, બ્રાન્ચ છે અને ક્રોસલિંક છે, મતલબ કે રેખીય, શાખીય અને આંતરબંધીય। હવે જો પેલવેલું પોલિમરની રચના જેમાં લખેલું છે રેખીય પોલિમર, મતલબ કે એક સીધી લીટીમાં જ હશે, એક લાંબી ચેઇન ફોર્મમાં જ હશે। મોનોમરના જેટલા પણ અણુઓ હશે એક સળંગ લાંબી લાઇન તરીકે જ હશે અને એકબીજા સાથે જોડાયેલા હશે। ઓકે, આ ટાઈપના હોય તેને રેખીય પોલિમર કહેવાય। દાખલા તરીકે નાયલોન છે, પોલિએસ્ટર છે, તે આના એક્ઝામ્પલ આવશે। સેકન્ડ વન શાખીય પોલિમર। શાખીય મતલબ કે જેમાં લોંગ ચેઇન તો હશે જ મોનોમરની, ઓકે, પણ એમાં અમુક અમુક જગ્યાએથી બ્રાન્ચ ફોર્મ થતી હશે। ઓકે, એટલે અમુક અમુક જગ્યાએથી લાંબી જે શૃંખલા છે એની સાથે અમુક અમુક જગ્યાએથી બ્રાન્ચીસ છે એ ફોર્મ થતી હશે। ઓકે, આ ટાઈપના હોય એને કહેવાશે શાખીય પોલિમર। પીવીસી, પોલિવિનાઇલ ક્લોરાઇડ છે, પોલિસ્ટાઇરિન છે, એ બધા એના એક્ઝામ્પલમાં આવશે। ઓકે, નેક્સ્ટ છે ક્રોસલિંક પોલિમર। ક્રોસલિંકમાં કઈ રીતના છે કે મોનોમરના અણુઓની લાંબી શૃંખલાઓ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટિંગ હોય, મતલબ કે જો રેખીય હતી ને એમાં એક જ લાંબી ચેઇન ફોર્મમાં હતું। ઓકે, જ્યારે ક્રોસલિંક છે ને એમાં તમે જો ત્રણ લાંબી ચેઇન છે અલગ અલગ લેન્થની, એ ત્રણેય પાછી એકબીજાથી પણ કનેક્ટેડ છે, જ્યારે લિનિયર છે એમાં અધરવાઇઝ બ્રાન્ચ ફોર્મમાં એમાં ઈ ટાઈપનું કાંઈ જ નથી કે જેવું ક્રોસલિંકમાં છે। મતલબ લિનિયર અને બ્રાન્ચ ફોર્મ એ બેયનું કોમ્બિનેશન કરીને જે ફોર્મ થાય એને કહેવાશે ક્રોસલિંક પોલિમર, મતલબ કે આંતર સંબંધિત। એના એક્ઝામ્પલ છે, એની અંદર આવશે બેકેલાઇટ અને મેલામાઇન। ઓકે, ફરીથી રેખીય, મતલબ કે એક સળંગ લાંબી ચેઇન ફોર્મમાં હશે, નાયલોન છે, પોલિએસ્ટર છે, બ્રાન્ચ ફોર્મ મતલબ કે લાંબી ચેઇન તો હશે પણ એમાંથી બ્રાન્ચીસ, શાખાઓ છે એ મળતી હશે। ઓકે, એ ટાઈપનું છે ને બ્રાન્ચ પોલિમર કહેવાશે, દાખલા તરીકે પીવીસી છે, પોલિસ્ટાયરીન છે, એ રીતના। નેક્સ્ટ વન ક્રોસલિંક પોલિમર। ઓકે, ક્રોસલિંકમાં લોંગ ચેઇન પણ હશે અલગ અલગ લેન્થની અને એની અંદરથી બ્રાન્ચીસ પણ ક્રિએટ થતી હશે, એ ટાઈપનું હશે એને કહેવાશે ક્રોસલિંક પોલિમર। અને એનું એક્ઝામ્પલ છે, એમાં બતાડે છે બેકેલાઇટ અને મેલામાઇન, એ બધા એના એક્ઝામ્પલ છે। ઓકે, નેક્સ્ટ આનું થોડું ડિટેલમાં છે પછી। એટલે આજે છે ને અહીંયા સુધી રાખીએ ક્લાસિફિકેશન ઓફ પોલિમર ઓન બેઝિસ ઓફ મોલિક્યુલર સ્ટ્રક્ચર, આ સ્ટ્રક્ચરને રિગાર્ડિંગ છે। નેક્સ્ટ છે ને એમાં પણ ક્લાસિફિકેશન જ છે, પણ એ ફરીથી હોમોપોલિમર ને કોપોલિમર, ને એની અંદર ફરીથી ચાર ચાર ટાઈપ છે। ઓકે, એટલે અહીંયા સુધી રાખીએ
क्लासिफिकेशन ऑन बेसिस ऑफ मॉलिक्यूलर स्ट्रक्चर अने मोनोमर शू है, पॉलिमर शू है, पॉलिमराइजेशन शू है, इथिलीन शू है, पॉली इथिलीन शू है, प्रोपिलीन तो पॉलीप्रोपिलीन, ब्यूटाडाइन तो पॉलीब्यूटाडाइन, स्टायरीन तो पॉलीस्टायरीन, पॉलीविनाइल क्लोराइड तो पीवीसी। ओके, आ बधु जोवानुं, पॉलिमर, मोनोमर, पॉलिमराइजेशन नी प्रोसेस। ओके, अने एनुं आ क्लासिफिकेशन अने एना बधाना एक्जाम्पल्स, आटलू रीड करी राखजो। ओके, आजे ज्यां सुधी करायुं छे ત્યાં સુધી।